રાપર નગરપાલિકાની સામાન્ય સભામાં ભાજપના સદસ્યો વચ્ચે ચણભણ. રાપર નગરપાલિકાની છેલ્લી સામાન્ય સભામાં ભાજપના સદસ્યો વચ્ચે તું તું અને મેં શરૂ થયું, વિકાસના કામો મંજૂર થયા. આજરોજ મળેલી રાપર નગરપાલિકાની સંભવિત છેલ્લી સામાન્ય સભા મળી હતી. આજે નગરપાલિકાના ટાઉનહોલ ખાતે પ્રમુખ અમૃતબેન વાલજી વાવિયા, ઉપપ્રમુખ મહેશ્વરીબા ભીખુભા ચૂડાની અધ્યક્ષતામાં સામાન્ય સભા મળી હતી, જેમાં વોર્ડ નંબર 1માં મંજૂર થયેલ સ્મશાનની દિવાલ માટે 2 સભ્યો દિનેશ કારોત્રા કોંગ્રેસમાં ચૂંટાઈ ભાજપમાં વગર રાજીનામાએ ભળી ગયેલા અને ભાજપના સદસ્ય મરજીભાઈ પરમાર વચ્ચે થોડીક ઉગ્ર બોલાચાલી થઈ હતી અને અપશબ્દોની આપલી થતાં સામાન્ય સભામાં ઉપસ્થિત મહિલા સદસ્યો શોભામાં મુકાઈ ગઈ હતી. ચાલુ સામાન્ય સભામાં ચાલતી પકડી હતી, જેમાં વોર્ડ નંબર 1ના સદસ્ય દિનેશ કારોત્રાને ભાજપના સદસ્ય મુરજીભાઈ પરમારે કહ્યું હતું કે દર વખતે કેમ મારો વિરોધ કરો છો, તેવું કહીને અપશબ્દો બોલતા થોડી વારમાં વાતાવરણ ઉગ્ર બન્યું હતું અને મહિલા સદસ્યો બહાર જતા રહ્યા હતા, જેના કારણે નગરપાલિકા પણ શરમસાર બની હતી. જોકે બંને સભ્યોને સમજાવટ કરી બેસાડવામાં આવ્યા હતા, તો આવું બેહુદું વર્તન સદસ્યો દ્વારા કરાતા રકઝકમાં બંને સદસ્યો એટલી હદે ઉશ્કેરાઈ ગયા હતા કે જો હાજર હોદ્દેદારો દરમિયાનગીરી ના કરત તો હાથપાય ઉપર પણ આવી જાત તેવી પરિસ્થિતિ નિર્માણ થવા જઈ રહી હતી. આજે યોજાયેલી સામાન્ય સભામાં ભાજપ કે કોંગ્રેસના સદસ્યોના દર્શાવવામાં આવેલા તમામ વિસ્તારના કામો મંજૂર કરવામાં આવ્યા હતા. શહેરના બાકી રહેલા વિસ્તારોના કામો માટે મંજૂરીની મહોર મારી હતી. સામાન્ય સભા પૂરી થયા બાદ પણ ભાજપના સદસ્ય એ કોંગ્રેસમાં ચૂંટાઈ ભાજપમાં વગર રાજીનામાએ આવેલા વોર્ડ નંબર 1ના સદસ્યને ધમકી આપતા કહ્યું હતું કે તું મને શું સમજશો, ધંધે લગાડીશ, તેવું કહેતા નજરે પડી રહ્યા હતા. વોર્ડ નંબર 1ના કોંગ્રેસમાં ચૂંટાઈ ભાજપમાં આવેલા સદસ્યે એ થાય તે કરી લેજે તેવી પણ ધમકી ઉચ્ચારી હતી. આજે મળેલી સામાન્ય સભાનો મુખ્ય મુદ્દો UDP ગ્રાન્ટ 88ના વર્ષ 2022-23 હેઠળ આગવી ઓળખ અને વધારાની રકમ મંજૂર કરવા તથા રોડ સાઇડના ફેન્સિંગના કામોના હુકમોને બહાલી આવેલા પરિપત્રોનું વાંચન બહાલી આપવા માટે દરખાસ્ત માટે સંભવિત છેલ્લી સામાન્ય સભા મળી હતી, જેમાં ઇન્ચાર્જ ચીફ ઓફિસર નવઘણભાઈ કડ, હેતલબેન માલી, નીલમબા ગિરિરાજસિંહ વાઘેલા, પૂર્વ પ્રમુખ હઠુભા સોઢા, વિરોધ પક્ષના નેતા દિનેશ ઠક્કર, પૂંજાભાઈ ચૌધરી, કરશનભાઈ ઠાકોર, દિનેશ કારોત્રા, મુરજી પરમાર, બળવંત ઠક્કર, સકીનાબેન રાયમા સહિતના સદસ્યો ઉપસ્થિત હતા. આજે રાપર નગરપાલિકાની છેલ્લી મળેલી સભામાં ભાજપના સદસ્યો વચ્ચે ચણભણ થઈ હતી. આંતરિક વિગ્રહ સપાટી પર આવી ગયો હતો, જે સમગ્ર શહેરમાં ભારે ચકચાર મજાવી છે કે ભાજપના જ સદસ્યો વચ્ચે ચકમક જરી હતી. અને પછી ત્રીજો નગરસભ્ય પાસે
રાપર નગરપાલિકામાં ભાજપનો આંતરિક વિગ્રહ સપાટી પર આવી ગયો. આંતરિક વિગ્રહ શરૂ થતાં ચર્ચાઓ ટોક ઓફ ધ ટાઉન થઈ છે. ચર્ચાનો મુદ્દો ઉછળ્યો છે. ભાજપ વચ્ચે ચકમક થઈ છે, જેને લઈને રાપરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યું છે. નગરપાલિકામાં આંતરિક વિગ્રહ બહાર